மங்களம் குண்டாரிய உஜேந்திரமோசுமங்கலம் நமாசுமரிசாராய் தானும் பிரத்யாசகாஸ்தி சிக்ஸ்வாய் பிரவாய சர்வாமா கிராவலியு சனிதாதா. कलश अमृत भगवान अमृतचंद्राचार्य रचित कलश अमृत नो स्वाध्याय आपणे करी रह्या छे. एमां 12मा कलश नो स्वाध्याय चाले छे. 12मो कलश तेनो खंडान्वय सहित अर्थ अने तेनी उपर पूज्य गुरुदेव कांजीस्वामी आपेल प्रवचननो घणो भाग कर्यो छे. शेष भाग आजे लईशुं अने ते पछीथी आपणे कलश 13नो स्वाध्याय करवाना छीए. તો પહેલા કળશ 13 વાંચનમાં લઈએ છીએ. આત્માનું ભૂતિ રીતિ શુદ્ધ નયાત્મિકા યા જ્ઞાનાનુભૂતિમેવ કિલે તે બુદ્ધા. આત્માનમ આત્માનિ નિવેશ્ય સુનિષ્પ્રકંપમ એકો અસ્તિ નિત્યમ અવબોધ તનઃ સમંતાત. તીરમાં કળશનો સામાન્ય અર્થ આપણે સમજી લઈએ. તીરમાં કળશની અંદર અહીંયા એમ કહે છે કે એ રીતે જે પૂર્વ કથિત શુદ્ધનય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. પહેલા જે રીતે વાત કરવામાં આવી શુદ્ધ નય નો વિષય પોતે ભગવાન આત્મા એની અનુભૂતિ, તો કે છે કે એ જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. એમ જાણીને તથા આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને સદા સર્વ તરફ એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું. હવે આ જે 13મો કળશ લખાયો છે ને એ 15મી ગાથાની પહેલા લખાયો છે. 14મી ગાથા પછીના આ બધા કળશ છે. તો હવે 15મી ગાથા આવવાની છે. તો ખરેખર શુદ્ધ નયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે. શુદ્ધ નયના વિષયભૂત આત્મા એની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ 15મી ગાથામાં આવશે. એટલે એની સૂચના રૂપે આ કળશ લેવામાં આવ્યો છે. એટલે અહીંયા એમ કે છે કે જે પૂર્વે વાત કરવામાં આવી 14મી ગાથાની અંદર અને એ પછી કળશ બધા એમાં કહેવામાં આવ્યા, તો એ પ્રમાણે શુદ્ધનય સ્વરૂપ આત્મા જેવું શુદ્ધનયથી આત્માનું સ્વરૂપ છે એવા આત્માની અનુભૂતિ, અને એ અનુભૂતિ એ જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. એટલે કે જ્ઞાનની અનુભૂતિ કહો કે શુદ્ધનય સ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિ કહો એક જ છે. એટલે એમ જાણીને આત્મામાં આત્માને નિશ્ચળ રાખવું, આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને સદા સર્વ તરફ એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું. એટલે પછી આત્મા જ્ઞાન ઘન છે, આ જ્ઞાન સ્વરૂપ જ છે એમ જ જોવું, શ્રદ્ધવું. આ વાત આ કળશમાં મૂળ તો કરવામાં આવી છે. હવે આપણે પંડિત રાજમલજીએ આ 13મા કળશ ઉપર જે ટીકા લખી છે એ લઈએ. અહીંયા ખંડાન્વય સહિત અર્થ એમાં કહે છે કે આત્મા અર્થાત ચેતન દ્રવ્ય આત્મા સુનિષ્પ્રકંપ એક અતિ, આ ખંડાન્વય લીધો તો એમાં પેલો આત્મા, તો આત્માની વ્યાખ્યા કરતા કહે છે કે આત્મા અર્થાંત ચેતન દ્રવ્ય, પછી સુનિષ્પ્રકંપમ એટલે અશુદ્ધ પરિણામથી રહિત, નિષ્પ્રકંપમ એટલે એવા પરિણામથી રહિત, અને સુનિષ્પ્રકંપમ એટલે અશુદ્ધ પરિણામથી રહિત એક શુદ્ધ અસ્થિ થાય છે. અસ્થિ એટલે થાય છે, અહીંયા અસ્થિનો અર્થ હોવા પણ લેવા કરતા એવો આત્મા પોતાને અનુભવમાં આવે છે ને એટલે એમ થાય છે, અનુભવાય છે. શું કે છે કે આત્મા અર્થાંત ચેતન દ્રવ્ય અશુદ્ધ પરિણામ
રહિત અશુદ્ધ પરિણમન વિનાનો શુદ્ધ થાય છે. કેવો છે આત્મા? હવે શુદ્ધ થાય છે એટલે અહીંયા તો પર્યાયમાં શુદ્ધ અનુભવાય છે એમ. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. શુદ્ધ થાય, નવો શુદ્ધ ક્યાં થાય છે? તો છે જ શુદ્ધ, શુદ્ધ અનુભવાયો છે. એટલે પછી કહે છે કે કેવો છે આત્મા? તો અમે કહે છે કે નિત્યમ સમંતાત અવબોધન ઘન. એટલે નિત્યમ એટલે સદાકાળ, સમંતાત એટલે સર્વાંગ પૂરેપૂરો બધેથી, અવબોધ ઘન એટલે જ્ઞાન ગુણનો સમૂહ છે, જ્ઞાન પુંજ છે. શું કરીને આત્મા શુદ્ધ થાય છે? તો કહે છે કે આત્માના આત્માની નિવેશ એટલે આત્માના એટલે પોતાથી આત્મની એટલે પોતામાં જ નિવેશ એટલે પ્રવિષ્ટ થઈને, આત્મા પોતે પોતામાં જ પ્રવિષ્ટ થઈને એમાં જ અંદર જઈને ઉતરીને જોડાઈને એમાં એકાગ્ર થઈને એ પોતે શુદ્ધ થાય છે. એટલે કે પોતે એવો શુદ્ધ પર્યાયમાં પ્રગટ થાય છે એ રીતે વાત લેવામાં આવી. તો ભાવાર્થ આ રીતે છે કે આત્મા અનુભવ પરદ્રવ્યની સહાય રહિત છે. આત્માનો અનુભવ પરદ્રવ્યની સહાય વિનાનો છે, તેથી એ કોઈ પરદ્રવ્ય દ્વારા પોતાને અનુભવમાં આવે છે એમ નથી. તો પછી કેવી રીતે આવે? તો કે પોતે પોતાથી જ અનુભવમાં આવે છે. શુદ્ધ એવો ભગવાન આત્મા પોતે પોતાથી જ અનુભવમાં આવે છે. આત્માનુભવ પરદ્રવ્યની સહાય રહે છે, તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે. જે વર્તમાન પર્યાયમાં મલિનતા હતી એ મલિનતા પર્યાયમાં હતી, અને હવે જ્યારે એ પોતે પોતામાં એકાગ્રતા કરે છે ત્યારે પોતે પોતાને શુદ્ધ અનુભવે છે એમ પોતે શુદ્ધ થાય છે. એટલે પર્યાયમાં શુદ્ધ પ્રગટ થાય છે, તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે. હવે અહીં કોઈ પ્રશ્ન કરે કે આ અવસરે તો એમ કહ્યું કે આત્મ અનુભવ કરતા આત્મા શુદ્ધ થાય છે, અહીંયા તો આ રીતે વાત કરવામાં આવી, અને ક્યાંક બીજી જગ્યાએ એમ પણ કહ્યું છે કે જ્ઞાન ગુણ માત્ર અનુભવ કરતા આત્મા શુદ્ધ થાય છે. અહીંયા એમ કહો છો આપ કે આત્મા પોતે પોતાને અનુભવે છે તો શુદ્ધ થાય છે, અહીંયા તો આ રીતે વાત આવી, અને ક્યાંક બીજે એમ પણ કહ્યું ને કે જ્ઞાન ગુણ માત્ર અનુભવ કરતા આત્મા શુદ્ધ થાય છે, તો આમાં વિશેષતા શું છે? તો ઉત્તર આમ છે કે વિશેષતા તો કાંઈ પણ નથી, બંનેનો અર્થ એક જ છે. કેમ કે આત્માનો મુખ્ય ગુણ એની વાત લેવી છે તો ત્યારે એમ કહેવામાં આવે કે જ્ઞાન ગુણ મુખ્ય છે ને, અને જ્ઞાનમાં જ બધું જણાય છે ને, તો એ અપેક્ષાથી એમ કહેવામાં આવે કે જ્ઞાન ગુણ માત્ર અનુભવ કરતા, હવે જ્ઞાન ગુણનો અનુભવ એટલે કે જ્ઞાનનું પરિણમન એવું થાય જેવું એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરે. કેમ કે જ્ઞાન ગુણ જે છે તે ઉપયોગાત્મક છે, જ્ઞાન દર્શન બંને ગુણ ઉપયોગાત્મક છે. એટલે ઉપયોગ જ્ઞાન દર્શનનો ઉપયોગ જે તરફ વળ્યો છે એ તો પોતાનું સમગ્ર આખું સ્વરૂપ છે, અસ્તિત્વ છે. એટલે એ જ્ઞાનનો અનુભવ કહો, જ્ઞાનનો અનુભવ કહો કે આત્માનો અનુભવ કહો, એક જ વાત થઈ. એટલે અહીંયા કોઈક જગ્યાએ જો એમ કહ્યું હોય કે જ્ઞાન ગુણ માત્ર અનુભવ કરતા આત્મા શુદ્ધ થાય છે, અને અહીંયા જયારે એમ કહ્યું કે આત્માનો અનુભવ કરતા આત્મા શુદ્ધ થાય છે, તો બેમાં કોઈ ફેર નથી, એમાં કોઈ વિશેષતા નથી, અને એ જ વાત હવે અહીંયા કરી છે. આગળનો ખંડાન્વય લઈએ છીએ કે યા શુદ્ધ નયાત્મિકા આત્માનુભૂતિ ઇતિ કિલ યમ એવ જ્ઞાનાનુભૂતિ ઇતિ બુદ્ધ. યા એટલે જે, આત્માનુભૂતિ એટલે આત્માનુભૂતિ અર્થાત આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે. જે આત્માનુભૂતિ અર્થાત આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે, કેવી છે અનુભૂતિ? તો કે છે કે શુદ્ધ નયાત્મિકા, શુદ્ધ નય અર્થાંત શુદ્ધ વસ્તુ તે જ છે. આત્મા અર્થાંત સ્વભાવ જેનો એવો છે તો એવી અનુભૂતિ છે. તો એનો ભાવાર્થ આ રીતે છે કે નિરુપાધિપણે જીવ દ્રવ્ય જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે. કેવી છે અનુભૂતિ? કે જેવું શુદ્ધ દ્રવ્ય ઉપાધિ વિનાનું છે એવો જ આત્માનો સ્વાદ આવે છે, એ આત્માની અનુભૂતિ, એ જ આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે. અને એનું નામ
શુદ્ધ આત્મા અનુભવ છે. નિશ્ચયથી આ જે આત્મા અનુભૂતિ કઈ તે જ જ્ઞાન અનુભૂતિ છે. એટલે ખરેખર નિશ્ચયથી યમ એવ જ્ઞાન અનુભૂતિ ઇતિ બધા એ જ્ઞાન અનુભૂતિ છે એમ જાણો, એમ કે છે કે નિશ્ચયથી આ જે આત્મા અનુભૂતિ કઈ તે જ જ્ઞાન અનુભૂતિ છે એટલી માત્ર જાણીને. તો પછી ભાવાર્થ શું થયો? તો ભાવાર્થ એમ થયો કે જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, આત્માનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્માનો જે આસ્વાદ કહ્યો, એની અનુભૂતિ કહો, તો તેનાથી આત્મા શુદ્ધ થાય છે એમ જયારે વાત કરી, એટલે એવો શુદ્ધ પોતાને પ્રગટ થાય છે. તો એનો અર્થ એ છે કે જ્ઞાનનો અનુભવ કરતા પણ આત્માનો અનુભવ થાય છે, એ એવો જ અર્થ છે. એટલે કે છે કે જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્મા અનુભવ એમ કહેવાય અથવા જ્ઞાન અનુભવ એમ કહેવાય, એમાં નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. એમાં ખરેખર જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ, વસ્તુનો આસ્વાદ ક્યારે આવે કે વસ્તુમાં એવું પરિણમન ભવન થઈ રહ્યું હોય, ગુણોનું ભવન થઈ રહ્યું હોય, તો એનો આસ્વાદ આવે. અને આપણે જાણીએ છીએ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા કે અનંત ગુણનો પિંડ અને અનંત ગુણનું ભવન જયારે અંદર ચાલી રહ્યું છે તો એનો સ્વાદ એક રૂપે અનુભવાય છે. શરબતનો સ્વાદ કેમ આવે છે? તો કે શરબતમાં જે ઇન્ગ્રેડિયન્ટ જે છે એ બધા જે છે એના જુદા જુદા સ્વાદ છે, એટલે બધો ભેગો એક સ્વાદ આવે છે, એટલે એનું ભવન છે, ગુણ છે. ખારાશનો ગુણ છે કે મીઠાશનો ગુણ છે કે ખટાશનો, તો એવી રીતે અનંત ગુણ છે અને એ અનંત ગુણનું ભવન છે. તો એનો એક રૂપ આસ્વાદ આવે છે જેને પ્રત્યક્ષ આસ્વાદ કહ્યો. તો કે છે કે જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, હવે એને તમે આત્માનો અનુભવ કહો તો પણ બરાબર છે, એને જ્ઞાન અનુભવ કહો તો પણ બરાબર છે, એમાં નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. એમ જાણવું કે આત્મ અનુભવ મોક્ષ માર્ગ છે. બસ આ અનુભવ જે થયો એ જ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, એ જ આનંદ સુખ શાંતિની દશા છે. અને એવી દશામાં જયારે એ સ્થિર થઈ જાય છે તો એ ભાવ મોક્ષની દશામાં છે. અને પછી એ દેહને છોડી દે તો એક સમયમાં સિદ્ધ શિલા ઉપર એવા જ ભાવે પોતે સ્થિર થઈ જાય છે. તો આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે કોઈ જાણશે કે દ્વાદશાંગ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. હવે બીજી વાત અહીંયા લે છે કે દ્વાદશાંગ બાર અંગનું જ્ઞાન જે છે એ કોઈ અપૂર્વ લબ્ધિ છે, એ અપૂર્વ લબ્ધિ છે. આ પ્રસંગે એવો પણ વિચાર આવે કંઈક, અને તમે આ આત્મ અનુભવ એને મોક્ષ માર્ગ કહી દીધો છે, તો એનું સમાધાન આમ છે કે દ્વાદશાંગ જ્ઞાન, બાર અંગનું જ્ઞાન પણ ખરેખર તો વિકલ્પ છે. કેમ કે એમાં શબ્દો છે, એમાં વાક્યો છે, અને એ શબ્દ અને વાક્ય જે છે એ દ્રવ્યશ્રુત છે, અને એ દ્વારા આપણે માહિતી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ, એનો સ્વીકાર કરીએ છીએ. એટલે એને એ અપેક્ષાથી વિકલ્પ કયો છે, સત્ય બધી વાત જે છે તે સત્ય છે, પણ એવું જ્ઞાન ભગવાનને થયું ત્યારે એ ઓમકાર ધ્વનિ દ્વારા બહાર પ્રગટ થયું અને ગણધર ભગવાને એમાંથી આ બાર અંગની રચના કરી. તો કે છે કે એ રીતે એ વિકલ્પ છે, અને તેમાં પણ એ વિકલ્પ છે છતાં એ જ્ઞાનમાં એમ કહ્યું છે કે શુદ્ધ આત્મ અનુભૂતિ મોક્ષ માર્ગ છે. આત્માની અનુભૂતિ કરે ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. તેથી શુદ્ધ આત્મ અનુભૂતિ થતા શાસ્ત્ર ભણવાની કાંઈ અટક બંધન નથી. આત્માની અનુભૂતિ થાય અને ત્યાર પછીથી એમાં વિશેષ પુરુષાર્થ કરીને એમાં વિશેષ એકાગ્રતા કરતો થકો જીવ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, અને બારમા પછી એ જ પ્રમાણે એને ચારિત્ર અંગીકાર થયું હોય ત્યારે એવા વિકલ્પો હોય તો, અને એ બહુ અલ્પકાળની અંદર પણ એ પોતાનું આયુષ થતા સિદ્ધ શિલા ઉપર વિરાજમાન થઈ જાય છે એ જીવ. બીજી રીતે કહીએ તો એ જેવી અનુભૂતિ થાય અને પછી એવો અપૂર્વ પુરુષાર્થ કરે છે તો કેટલાક જીવો તો એવી દશા પછીથી તરત જ સંયમ અંગીકાર કરે છે, નિર્ગ્રંથ મુનિ થઈ જાય છે, અને પછી પોતે પોતાના સ્વરૂપમાં એટલા એકાગ્રતા
કરે છે કે કેવા જ્ઞાન પ્રગટ કરે છે, એટલે ભાવ મોક્ષની દશા પ્રગટ કરે છે, એટલે તે મોક્ષ માર્ગ છે. એટલે શુદ્ધ આત્માનુભૂતિ થતા પછી શાસ્ત્ર ભણવાની કઈ બંધન નથી રહેતું, એમ કે છે કે અનુભૂતિ થાય પછીથી કોઈ જીવ તો એમાં જ સ્થિર થઈ જાય છે, પણ બધા જીવને એમ નથી થતું. એટલે સામાન્ય રીતે ચોથા ગુણસ્થાનની દશામાં ઘણાને ઘણા લાંબા સમય બીજી વાર અનુભૂતિ થતી હોય છે, તો બાકીનો બધો સમયમાં એ શાસ્ત્ર નો અભ્યાસ વગેરે કરે છે અને વધારે ને વધારે દ્રઢતા કરતો થકો આગળ વધે છે. તો એ રીતે આ 13મો કળશ છે. હવે પૂજ્ય ગુરુદેવે આપણને 12મા કળશ ઉપર વિસ્તાર કરીને જે સમજાવ્યું છે એમાં જે શેષ ભાગ બાકી રહ્યો છે તે આપણે લઈએ છીએ. 12મા કળશની અંદર જે મુખ્ય વાત હતી એ આપણે જાણીએ છીએ, વધારે પુનરાવર્તન આપણે એનું નથી કરવું, પરંતુ સહેજ આપણે અનુસંધાન પ્રાપ્ત કરીએ છીએ કે 12મો કળશ જે છે જે 14મી ગાથા પછી કહેવામાં આવ્યો હતો એ ભાવવાહી કળશ જે છે એમાં એ વાત હતી કે શુદ્ધ નયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્ય માત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે અને એને 12મા ક્યાંય શોધવા જવાની જરૂર નથી. જીવો 12મા એને શોધે મોટું અજ્ઞાન છે, પોતે પોતાના સ્વરૂપને વિશે વિરાજમાન છે અને એ પોતે અનુભવમાં આવે એવો છે. એ બધી વાત ત્યાં 12મા કળશમાં આવી છે. તો આપણે 12મા કળશનો બાકીનો ભાગ આજે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 223. અહીંયા બીજા પેરેગ્રાફથી શરૂ કરી અને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જેમ ધતુરાના રસનો પાક મટતા ઘેલછા મટે છે તેમ, ત્યાંથી શરૂ કરી અને ગુરુદેવ આપણને સમજાવે છે. જેમ ધતુરાના રસનો પાક મળતા ઘેલછા મટે છે તેમ આત્માના શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરતા ભાવ મિથ્યાત્મા પરિણામ ના થાય છે. બરાબર. ગુણને ધર્મ માનવું, પાપમાં મીઠાશ માનવી, અજીવની પરમતી ક્રિયા થતી મારાથી થાય, હું જેમ શરીરને દોરું તેમ દોરાય, વાણી પણ હું જેમ કરું તેમ નીકળે, એ બધા વાણી અને શરીરના ઘણી સ્વામી થાય છે. એ મૂંડ જીવ છે એને મિથ્યાદ ભાવ છે. એ મિથ્યાદ ભાવને ટાળવાનો ઉપાય સ્વભાવનો અનુભવ થાય છે. સમજાણું કાંઈ આવો ઉદ્દેશ હોય છે. હું તો કઈ ઇન્ડિયા બે ઇન્ડિયા ત્રણ ઇન્ડિયા સર મેં ઇન્ડિયા બી હતા બે નિકાની શું કરું, નિકામ પછી કરી સસુત્રીનું ચાલતા સમાય બોગસ બોલે નો કર્મી બનતી. અરે ભગવાન બાપુ મારે જરા જુદા હે, એ બધા તત્વો જુદા, તારું તત્વો જુદું, એ ક્રિયાવાળા તત્વો બધા જળના અજીવના અને ભાવના રાગનું તત્વ એ પૂન તત્વ બિન ભિન્ન એને અંતરમાં ભિન્ન ને ભિન્ન ને જાણ્યા વિના એ રાગ ને પોતાનું માનવાનું મિથ્યા તો છે ને. હા હા જાણું કાંઈ ભલે ત્યાગી થયો હોય સાધુ થયો હજારો રાણી છોડીને મન થાય અંદરમાં જેના આનંદ સ્વભાવમાં રાગની ગંધ નથી, શરીરનો અત્યંત જેમાં અભાવ છે એને એ શરીરની ક્રિયા હું કરી શકું છું, રાગથી મને લાભ છે, રાગ મારી ઠીક છે એવો માનનારો સાધુ એ મીઠા નથી જાય. બરાબર. હા વાત છે. બરાબર. સાંભળવું કથન પડે ને સમજવું ને અંતરમાં ઉતારવું બાપુ વિતરાગ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવને આજના છે. બરાબર. એ બળથી ભ્રમણાને નાશ કરે, ભગવાન આત્માને સંભાળીને એનો નાશ કરે,
એનું સંભાળવું છોડી દે. ભ્રમણા નિત્યાત્મી સંભાળ રહેશે ત્યાં તે સ્વરૂપ નો અનાદર છે, અને સ્વરૂપ નો જે આદર થશે ત્યારે ભ્રમણા નો અનાદર છે. સમજાવું કઈ કઈ સમજાવું એમ કેવાય, સમજાય તો પક્કા ન્યાલ થઈ જાય. પણ કઈ પદ્ધતિ અને કઈ રીત છે એની, એ રીત ની પદ્ધતિ નો ખ્યાલ આવવો એ પણ કઈ સમજાય એમ કેવા આવે. એ પ્રભુ ના માર્ગરા જુદા જુદા. હા 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 એ કે છે મિથ્યાત ને હડકીતા. જેમ ભટુડા ના રસ નો પાક મળતા હેલસા મટે છે તેમ તેમ મિથ્યાત મળતા આત્માને ખેપ મિથ્યાત થોડીને આનંદ શંકિત થાય છે, શંકિત થાય છે. કેવો છે બંધ અથવા મૂળ એવું કે સલાહ કે ગયો કા ભૂતમ ભાંતમ અભૂતમ નીચે થી અતીત કાળ સંબંધી વર્તમાન સંબંધી અને આગામી કાળ સંબંધી જે વિકાર સંસ્કાર સરેરાદી સાથે એકંદ બુદ્ધિ તે મોહ. શું કીધું? ભૂતકાળ વર્તમાન ને ભવિષ્ય ત્રણ કાળમાં રાગ અને શરીર મારા એ દયાદાન ના વિકલ્પ મારા શરીર ની ક્રિયા હું કરું તેમ થાય એવો જે શરીર ને રાગ નો પોતાના માનેલા સંસ્કાર એ રૂપી મોહ, એ રૂપી મિથ્યા એમ કહ્યું ને. બંધ અથવા મોહ કેવો એમ કહ્યું છે ને, એનું શું કહ્યું? બંધ અથવા મોહ કેવો છે ત્રણેય કાળ સંબંધી શરીરાદી સાથે એકત બુદ્ધિ ત્રણેય કાળ રૂપી સંસ્કાર રૂપ જે શરીરાદી સંસ્કાર પડ્યા એવા એના જ્યાં હોય ત્યાં શરીર ચલાવું તો હું શરીર પર ની દયા પાડી શકું તો હું પર ને મારી શકું તો હું એવી શરીર ની ક્રિયા ના સંસ્કાર ત્રણેય કાળ ના પોતામાં પડ્યા છે. વિકાળી ચૈતન ભગવાન અવિનાશી દેહ માં ભિન્ન તત્વ છે. ચૈતન જ્યોતિ અતિન્દ્રિય આનંદ નો સાગર ભગવાન આત્મા છે. બહાર ની ઇન્દ્રિયોના અભિલાષ માં સુખ બુદ્ધિ વાળા ને અતિન્દ્રિય આનંદ નો સાગર ભગવાન છે એ વાત કઈ રીતે દેખે? અને જેને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એમ જેને બેઠું સમજ એને પાંચેન્દ્રિયના વિષયમાં શુદ્ધ બુદ્ધિ ઉડી જાય છે. બરાબર ભલે રાજા હોય ને ભોગ હોય સ્ત્રી આદિ ના પોતાને માંથી સુખ બુદ્ધિ ઉડી જાય છે એટલે જ મિથ્યા તૂટી જાય છે. હું મારું વિકરાગમ પરમેશ્વર નાચો શ્રી ભગવાન શ્રીમંદ ભગવાન મહાવીરમાં બિરાજ તીર્થંકર કેવડી પરમાત્મા એમનું આ કહેલું છે. ત્રણેય કાળ ના સંસ્કાર રૂપી જે શરીર આદિ એકત બુદ્ધિ મોહ કેવો છે એ ત્રણેય કાળ ના સંસ્કાર રૂપી શરીર ને અને રાજી છે ને રાગ શરીર ને રાગ સાથે એકત બુદ્ધિ એ મોહ એ મિથ્યા
ભલે જૈનનો સાધુ થાય દિગંબર મુનિ, પણ જેને હજી અંદર માર્ગે વ્રતના પરિણામ, તપના પરિણામ, રાગ એ ધર્મ છે ને એ મારા છે માને ત્યાં સુધી મીઠા દેખી બરાબર. હા 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 પ્રભુ માર્ગ તો ભાઈ આ છે બરાબર. જન્મ મરણ રહિત થવાનો ઉપાય તો આ છે બરાબર. રાગ ને શરીર થી, કેમ કે રાગ તત્વ પૂર્ણ તત્વ છે, પાપ તત્વ થી એક રાખો, અજીવ તત્વ થી સ્વતંત્ર તેના ઉત્પાદ એને ધ્રુવ આવું તત્વ છે. એના જે શરીર છે, વાણી મન છે, એની જે ઉત્પાદ એનો પર્યાય સમય સમય ઉત્પન્ન થાય એવું એ તત્વ છે. એ તત્વ ને આત્મા એમ માને કે એ પર્યાય ઉત્પાદ મેં કરી. હા હા, અને અંદરમાં રાગ દયાદાન વ્રત ભક્તિ નો આવે એ રાગ વિકલ્પ ને દુઃખ રૂપ છે. એને એ પોતાના સ્વભાવના સાધન તરીકે મારા છે માને, એવો જે મિથ્યાદ ભાવ ત્રિકાળી રાગ ને શરીર સાથે સંસ્કાર વૃત્તિ બુદ્ધિ ત્રિકાળી એમ નામ મિથ્યાત ને મોહ કહે છે. સમજાણું કાઉન ધર્મ છકાઈ ને દયા પાડવી, ભૂસા ને હાર પાણી દેવા, દર્શા ને પાણી ને રૂદી ને ઉછળ દેવા, કપડા નો એને કપડા દેવા, સ્થાન નો એને મકાન આપી દે, કોણ દઈ ભાજ ભાઈ એ તો ખીજ પર છે બરાબર. એ પર ચીજ ને હું દહી લઈ શું શકું છું એ જ પર ને પોતાની માની છે. પૈસા લક્ષ્મી શરીર આદિ હું પર ને દઉં, પૈસા આર પાણી પર ને દઉં તો એ તો પર પર વસ્તુ છે, એનો દઈ શકું એવી જે માન્યતા એ જ મિથ્યા છે. હા, એ પર તત્વ છે તેનો એ સ્વામી થાય છે અને સ્વતત્વ નો તે અનાદર કરે છે. સમજાણું કાંઈ મારે કેવો છે મો કે ત્રણેય કાળ ના સંસ્કાર કે અનંત કાળ થી સંસ્કાર ચાલ્યા એમ કે વર્તમાનમાં છે ને ભવિષ્યમાં પણ જ્ઞાની રહેશે. અથવા અજ્ઞાની ને ભવિષ્યની ક્રિયા થી મારી છે, ભવિષ્યમાં રાગ છે એ મારો છે એવા ત્રિકાળી સંસ્કાર એને પડ્યા છે. પરની સાથે એક બુદ્ધિ તે મળતા જે જીવ સુજીવ નો અનુભવે છે. હા હા, એ અંદર છે જ નહીં. એવો જે પરમા એકત્વ બુદ્ધિ ના સંસ્કાર અનાદિના જામેલા છે. ભગવાન જ્ઞાતા દ્રષ્ટા ચૈતન તત્વ ભિન્ન, એને ન જાણતા એનાથી ભિન્ન તત્વ જે પુનપાપ ને દેહ ની ક્રિયા જડાવી એ મારા એ ત્રિકાળી સંસ્કાર માં એકત્વ બુદ્ધિ એની પડી છે બરાબર. હા હા, એ એકત્વ બુદ્ધિ મટતા જે જીવ સુજીવ ને અનુભવે. હા હા, એ રાગ ના એકત્વ ને શરીર ની ક્રિયા ની એકત્વ બુદ્ધિ ને મટાડીને એની સંસ્કાર બુદ્ધિ છોડી દઈને જે શુદ્ધ ચૈતન જ્ઞાન આનંદ પ્રભુ છે એને અનુભવે તેને મિથ્યાત્મનો નાશ થઈને સંસાર પ્રભુ મટકી જાય બરાબર. સમજાણું કાંઈ બરાબર.
તે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે. જીવ અધિકાર છે ને, જીવ અધિકાર, જીવ નો અધિકાર જ આટલો નાવો છે. રાગ અને પરની ક્રિયાથી ભિન્ન સંસ્કાર ને એના છોડી દઈને જીવ તત્વ જે છે તેને અનુભવવું, એનું નામ જીવ નો અધિકાર છે. આંબળતા કસન પડે, આંબળ્યું ન હોય, બહારની ચીજમાં ગોઠવાય ગોઠવાય અનુસ્તાવ ગાયો કારણ સંસ્કાર કીધા નહીં. ભવિષ્યમાં રાગ થાય તો સારો, એ પણ વર્તમાન સંસ્કાર નિષ્કાર થાય છે. ભવિષ્યમાં બે હારો મળે તો હારી ક્રિયા થાય, લક્ષ્મી લક્ષ્મી મળે તો લક્ષ્મી નો સદુપયોગ કરશું. એ બધા પરદ્રવ્યના ભવિષ્યના વર્તમાનમાં સંસ્કાર નિત્યા છે. સમજાવું કઈ બાર ગાઠા બાર કળશ થયો દર્શન છે એ પોતાના શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદ નો સ્વીકાર છે. અનુભવ ને વેદન છે તે સમ્યક દર્શન ની પ્રધાનતા પૂરી જાતા કીધું કળશ. જ્ઞાન ની મુખતા કી વાત કરે, આત્મા નો અનુભવ કહો કે જ્ઞાન નો અનુભવ કહો, બે ચીજી છે. એમ કે આત્મા પવિત્ર ભગવાન છે એ જ્ઞાન સ્વરૂપ જ છે. જેમ અગ્નિ ઉષ્ણ સ્વરૂપ છે, એ ઉષ્ણતા ને અગ્નિ બે કઈ જુદી ચીજ નથી. એમ ભગવાન આત્મા આત્માનો અનુભવ કરો એમ કહ્યું. રાગ ને દેહ ની ક્રિયા ના સંસ્કાર થી છૂટીને આમાં સંસ્કાર નાખવા એને સમ્યક દર્શન કહે છે. આને હવે અહીંયા સમ્યક દર્શન માં આત્માનો જે અનુભવ કર્યો એ જ અનુભવ જ્ઞાન નો છે. જ્ઞાન નો અનુભવ ને આત્માનો અનુભવ કોઈ જુદી ચીજ નથી. બરાબર સમજાણું કાય ચૌદમી દર્શન સુંદર ની દર્શન કહ્યું છે ને, ચૌદમી દર્શન એમ કહીએ છે કે આ આત્મા ને અદ્ભુત સ્પષ્ટ જે છે એટલે કર્મ અને રાગ ના સંબંધ વિના નો દેખે અને સામાન્ય રૂપ છે ભેદ વિનાની એક ચીજ છે એમ દેખે એને એને જૈન શાસન દેખ્યું. એ સમ્યક દર્શન નો વિષય છે. અને અહીંયા જ્ઞાન પ્રદાન કરીને જૈન શાસન કર્યું. જે જ્ઞાન સ્વરૂપ નો અનુભવ કરી અને આત્માને અદભુત સ્પષ્ટ જાણે રાગના અને કર્મના સંબંધ વિનાનો ચીજ ભગવાન ભૂમિ અંદર પ્રેમી શકતો છે એવા આત્માને અનુભવનારો સંકેતી અને એનું જ્ઞાન નો અનુભવનારો એ જૈન શાસન નો અનુભવ કરનારો. બરાબર, કારણ કે જ્ઞાન ને આત્મા કઈ જુદા હે જ્ઞાન સમજાણું કઈ વાતે વાતે છે. ચાલતા ફરવા આંધળ્યા હોય ને વાત બધી ખબર છે ને મિલકલ. હા બધો ફેર છે પ્રભુ માર્ગ આપ્યો છે. બરાબર, જૈન શાસન વિતરાગ માર્ગ ધર્મેશ્વર વિતરાગ છે શંકર એના માર્ગ આ દુનિયાથી જુદી લાગી. બરાબર,
એનો સમ્યક દર્શન નો સમ્યક જ્ઞાન નો માર્ગ આદિ તો કરે છે. ચારિત્ર ને પછી વાત આપણા દર્શન નો માર્ગ જો હવે આ જ્ઞાન ની અનુભૂતિ નો માર્ગ કે છે. અને જે એની આત્માને એ વિકલ્પ ના રાગ ના સંબંધ જ્ઞાનો છે એમ જોયું અનુભવ્યું એને શુદ્ધ ઉપયોગમાં એ આત્મા અબદ્ધ પછી જણાણો એને શુભ ને શુભ રાગ ના ઉપયોગ થી ભિન્ન પડ્યો ત્યારે એને પુનપાપ ના ભાવ થી અશુદ્ધ છે એનાથી ઝૂંડો પડીને શુદ્ધ ઉપયોગ દ્વારા આત્માને જાણ્યો એને જૈન શાસન જાણ્યું બરાબર. હું સમજાણું કઈ પંદરમી ગાથા એની આ ગાથા છે માત્ર ઉપયોગ ગાથ ને હા બધું આવી જશે. રાગ અને શરીર ક્રિયા કર્મ એનાથી જૂની છે અને તે સામાન્ય છે એકરૂપ છે દરિયાય ભેદ ગુણ ભેદ બી નહીં અને સુખદુઃખ ની કલ્પનાના વેદન થી પણ એ ભિન્નથી છે બરાબર. એનું જે આત્માનું સત્વ સ્વયં સિદ્ધ પરમેશ્વર જૈનેશ્વરે જે જોયું અને કહ્યું કે આવા આત્માનો જે અનુભવ કરે એ જૈન શાસન નો અનુભવ કરે બરાબર. એને જૈન શાસન જાણ્યું એટલે કે સદુપયોગ વિતરાગ ભાવ દ્વારા આત્મા જાણે એને જૈન શાસન કારણ જૈન શાસન વિતરાગ ભાવ છે. જૈન શાસન કોઈ રાજભાવ જૈન શાસન નથી બરાબર. હા બીજી આ તો ચોથા ગુણ સ્થાન ને ચોથા ગુણ સ્થાનો સમય જ્ઞાન ની વાત છે બરાબર. આવક પણ સાચું અને મુનિ પણ સાચું એ તો કંઈ વ્યાજી છે. વાળા વાળા કેવા માને અમે સાવક છીએ માને માનો તો કોઈ ના પડે. કાળીજીરી ની ટોપડી માં હાથ નામ લખે છે કઈ કાળીજીરી મીઠી થઈ જાય એમ નામ આપે જઈને ની સાવક છે મુનિ છે. અંદર માં તો મિચ્છા ભર્યા છે રાજ મારા રાજ થી ધર્મ થાય ને કાળીજીરી ની કોથળી છે. નામ આપે હા કરો અરે કેવું જૈન સ્વરૂપ જૈન પરમેશ્વર ને જૈન નું સ્વરૂપ આપણું સ્વરૂપ બહુ જોયું છે ભાઈ. જેને જૈન શાસન ને જોયું એને હવે ભાવ રહે નહીં. જેને આ ભગવાન આત્માને આ અબદ્ધ સ્પષ્ટ રાગના સંબંધ વિનાનો અને રાગના કરતા વિનાનો અને રાગના વેદન વિનાનો અને વિશેષ વિનાનો સમાન એકરૂપ ટીકા અદ્રવ્ય છે હા 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 એને જે જાણે અનુભવે ને પ્રણમે અન્ય જ્ઞાન દશારૂપી પ્રણમે તેને જૈન શાસનમાં આવ્યું છે બરાબર. એને જૈન શાસન જોયું કારણ કે વાળામાં આપણું નામ ધરાવો અનેક પ્રકારે છે. ઓલો કે અમે છાણકવા શીખ્યું ઓલા કે અમે ડેરાવા શીખ્યું ઓલા કે અમે દિગંબર છું ઓલો ઓળી નીકળ્યો છે હમણાં તેરા પણ પેલા દૂરથી પ્રભુ મારગડા જીતવાજના જુદા રહી ગયા એટલે જ કારો માર્ગ જુદો રહી અહીંયા દર્શન પ્રધાન વાત હતી હવે જ્ઞાન પ્રધાન જ્ઞાન ને અનુભવ નું તે જ આત્માનો અનુભવ છે બરાબર. એમાં માટે આત્માનુભૂતિ શુદ્ધ નયાત્મિકાયા
జ్ఞానానుభూతి కిలయతి బుద్ధ్వా ఆత్మానం ఆత్మని నివేశు నిష్కంతం ఏకో అస్తి నిత్యం అవభూత్ కన్ సమంతాత్. ఏకే కౌశం నాలుగు అమృత నా కొలుస బ్రీన్ దూరవే మేలు దూరం నా కొలుస అమృత నా కొలుస బ్రీ నాన్ స్నాన అయిపోయింది లేతం భక్తి మాన హెచ్చరి శ్లోక యాసనమన భక్తి నా కేవ జ్ఞానం చేతి మహిమా గాయకు ప్రతి అధికార అధికార ప్రతి గాథా ભગવા સહે ગાથા એકું કેવળ જ્ઞાન કેવો દર્શન દિવ્ય અનંત અનંત આનંદ બસ એના જાણા થશે ને પચીસ ગાથે ગાય છે એકલી મોસમ કેવળની વાત હા કેવલ જ્ઞાન થાય કોને જેને બીજ ઉગે એને પૂર્ણ થાય એમ જેને સમ્યક દર્શન થાય એને કેવળ જ્ઞાન થાય પણ એ સમ્યક દર્શન થાય કઈ રીતે આત્માને ત્રિકાળી આનંદ કર્મને અબધ સ્પર્શને સામાન્ય અનુભવે ત્યારે તેને સમ્યક દર્શન થાય. હજી તો સમ્યક દર્શન હો પછી જ્ઞાન એની સાથે થાય આત્માનો પણ અનુભવ છે જ્ઞાન અનુભૂતિ અને પછી આનંદમાં લીન થવું અતિન્દ્રિય આનંદને જેણે જોયો છે જાણ્યો છે અનુભવ્યો છે એ અતિન્દ્રિય આનંદમાં લીન થાય એનું નામ ચારિત્ર. ખોખા બહારના પાંચમાં આવર્તન ક્રિયાકાર નહીં ચારિત્ર નહીં. આવો મારે આત્મા નિષ્કંપમ એક અસ્થિ ચેતન આત્મા એટલે ચેતન દ્રશ અશુદ્ધ પરિણામ થી રહી સુનિષ્કંપ નોત કર્યો એમને પાપના ભાવ છે કંપન છે કંપન છે ધ્રુજારો છે મેલ છે શુભ શુભ ભાવમાં આવવું એ કંપન છે જુજારો છે વસ્તુનું સ્વરૂપ નથી એમ કહ્યું. સમજાવું કાય વાતનું કામ કરે નીકળે છે નીકળાવ જિંદગીમાં આખો પ્રસાર ઊંધા ઓલામાં જિંદગી હા હા સાધુ નામ ધરાવ પણ એ ઉપદેશ આપે વ્રત કરો ને અપવા કરો ને એ તમારે સંબર ને નિર્ધાર વ્રત એ સંબર છે નપ્પા એ નિર્ધર મૂળ માં ભૂલ બહુ ટૂંકી વાત છે વ્રત કરવા અહિંસા સતગત ગ્રંથે પાવવા બાકી સંબર નપવાસ કરવા એક બે ત્રણ પાંચ વગેરે ભૂખા એ તો બધા વિકલ્પો ના રાગ ની ક્રિયા છે ભાઈ તને ખબર નથી બરાબર હા હા એ વ્રત નો વિકલ્પ એ આશ્રમ ને બંધ છે અને અપવાસ આદિ કરવું એ પણ આત્માના જ્ઞાન ના ભાન વિના નો વિકલ્પ ને રાગ છે. જૈન ધર્મ માનવો હોય તો મિથ્યાત્વ પોષણ છે જૈન શાસન ના વિરોધ નું પોષણ છે
સમજાણું કઈ અહીં તો ચેતન રહે નૂર તું નિષ્કંપમ હા 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 એની વ્યાખ્યા શું કરી ભગવાન આત્મા એવો છે કે જેમાં શૂન્ય ને પાપ ના વિકલ્પ ની કંપના નામ અસ્થિરતા જેમાં નથી તું નિષ્કંપ છે શૂન્ય પાપ ના વિકલ્પ ના રાગ વિના નો ભગવાન અંદર છે અરે તો ફીજ થાય ક્યારે હોય કે અત્યારે હોય બાપુ સ્થિત થાય ત્યારે તો એની દશામાં ન રહે અહીં તો એની દશામાં હોવા છતાં એ સ્વભાવમાં નથી એવા આત્માને આત્મા કહેવામાં આવે છે સમજાણું કાંઈ એક વાત આવે છે બીજી બીજી આવે છે ત્રીજી બધી અજાણી જેવી આવતો આવે એમ લાગે છે પરિચય નહીં ને એના પરિચય હોય તો ખબર પડે એકદમ કે આ એકમરી ને દયા પાવી સપર ની દયા લીલું શાક ન ખાવું ચોવીયાર આઠમ અપાવવા ચોવીસમાં કરવા આમ બધું હેલું હતું એ બધી વિખ્યાતની ક્રિયા રાજમાં ક્રિયા ને માને ધર્મ નિષ્ઠાત્મા ભાવનું પોષણ સંસારની વૃદ્ધિનું પોષણ બરાબર એ માર્ગ નથી ધર્મ કર્યો હોય ને પણ ધર્મ કોને અહીં તો સુનિષ્કંપ ની વ્યાખ્યા કરી હા હા છે ને શું નિષ્કંપ ત્રીજું પદ ત્રીજા પદ માં ચલો સમજ આત્મા એને કહીએ પ્રભુ કહે છે કે જેમાં એ દયાના વ્રતના વિકલ્પ નું સંપ પણ જેમાં નથી એવા આત્માને જ્ઞાન મૂર્તિ કહીએ તો જ્ઞાન નો અનુભવ કહો કે જ્ઞાન નો અનુભવ કહો બે એક જ વાત છે એ વાત વધારે છે કલશ ટીકા તેરમું શ્લોક ચાલે છે થોડુંક બે લીટી ચાલે ત્રણ લીટી કરીને આત્મા સુનિષ્કંપમ એક અસ્તિ શું કે છે આત્મા છે જે આત્મા એ વસ્તુ તરીકે શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ છે બરાબર જેને હિત કરવું છે એટલે કે ધર્મ કરવો છે એને શું કરવું કહે છે કે ચેતન દ્રવ્ય અશુદ્ધ પ્રણામથી રહિત શુદ્ધ થાય છે જેની વર્તમાન દશામાં અશુદ્ધતા પુણ્ય પાપમાં મેલ મલિન રાગ દ્વેષ દુઃખ એનાથી રહિત થવું અને ચૈતન આત્માની સહિત અંદરમાં સ્થાપન કરવું એમાં અંદર જવું આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન છે એમાં વસવાટ કરવો વસવું એનાથી અશુદ્ધ પરિણામનો નાશ થાય છે જ્યારે શુદ્ધ થાય છે તે ધર્મ છે સમજાણું કઈ એ ચેતન દ્રવ્ય અશુદ્ધ પરિણામથી રહિત શુદ્ધ થાય છે હા કેવો છે આત્મા નિત્યમ સમંતા કવોદગમ એ આત્મા જે વસ્તુ છે અંદર એ તો સદાકાળ નિત્ય છે સર્વાંગ નિત્ય વસ્તુ છે ને સર્વાંગ એના ચારે બાજુના સ્વભાવમાં એટલો આનંદ અને જ્ઞાન ભર્યું છે બરાબર
સર્વાંગ જ્ઞાન ગુણ નો સમૂહ છે, એની ચારે બાજુમાં અંદર થી જુઓ તો જ્ઞાન થી ભરેલું પદાર્થ છે. જ્ઞાન ગુણ નો એ પુંજ આત્મા છે, જેમ રૂનું ઢોકણું હોય એમ આ જ્ઞાન નું ઢોકણું છે. ઢોકળા સમજશે, ગઠ્ઠા હે, ગઠડી. હા, જેને સુખી થવું હોય, જેને ધર્મ કરવો હોય, એને કેમ ધર્મ થાય? કે છે કે શુદ્ધ ચૈતન વસ્તુ છે, જે સર્વાંગ જ્ઞાન ગુણથી ભરેલી છે, એના સન્મુખ થઈને અનુભવ કરવો, એનું નામ ધર્મ અને એનું નામ મોક્ષ નો ઉપાય છે. આવી વાત છે. એ બધા ક્રિયા ક્રિયા બધી બહાર માં ગઈ. દેવગુરુ શાસ્ત્ર એની શ્રદ્ધા એ પણ એક રાગ છે. પંચમહાવતાદી ના ભાવ એ પણ એક રાગ, શુભ રાગ છે. એ કોઈ ધર્મ નથી, એમ એક ધર્મ નું કારણ નથી. હા, આત્મદ્રવ્ય ચૈતન દ્રવ્ય એમ લીધું કે ભાષા, ચૈતન વસ્તુ જે સર્વાંગ જ્ઞાન થી પરિપૂર્ણ ભરેલી છે, બરાબર જ્ઞાન નો ગાંઠડો છે. હા, એનો અનુભવ કરતા એને એમાં રહેતા અશુદ્ધતા નો નાશ થાય અને શુદ્ધતા પ્રગટ થાય, એનું નામ હિત કરો, ધર્મ અને મોક્ષ નો ઉપાય છે. બરાબર. હા, કેવું છે કે નિત્ય સર્વાંગ જ્ઞાન ગુણ નો સમૂહ અવબોધ ધન છે ને, અવબોધ ઘન જ્ઞાન નો ઘન છે. જેમ એ શકરકંદ જેમ મીઠાશ નો પિંડ છે, એમ ભગવાન આત્મા જ્ઞાન નો ઘન છે, પિંડ છે. અરે અનંત કાળથી પોતાની જાતની મહિમા એને બેઠી નથી, મહિમા એને પર પદાર્થની, વિસ્મયતા અને આશ્રયતા એને પર પદાર્થની લાગે છે. શરીરની કંઈક ઠીકતા, કંઈક લક્ષ્મી આબરૂ ઠીક, કુટુંબ ઠીક, એવા બાય એવી બાયની ચીજમાં એની વિસ્મયતા એને એને રોકી ગઈ જ્ઞાન. બહારની ચીજની આશ્ચર્યતા અથવા એને આશ્રય લાગે છે, એટલે પોતાના જ્ઞાન સ્વરૂપથી એ ચીજમાં કંઈક અધિકતા, વિશેષતા, આશ્રયતા લાગતા ત્યાંથી એ ખસતો નથી. આશ્રય અને વિસ્મયકારી ચીજ તો પોતે છે, સર્વાંગ જ્ઞાન ભર્યું છે. અસંગ પ્રદેશ છે સર્વાંગ, એટલે અસંગ પ્રદેશ છે આત્માના. એ સર્વજ્ઞ પરમેશ્વરે જ અસંગ પ્રદેશની વાત કરી છે. બરાબર. એ સિવાય કોઈ અજ્ઞાની અસંગ પ્રદેશ છે જીવના, એને કોઈ જોયું નથી, જાણ્યું નથી, તો કહ્યું ક્યાંથી હોય? એવો જ આત્મા અસંગ પ્રદેશ, એ સર્વાંગ જ્ઞાન થી ભરેલો છે. જેમ સોનાની સાંકળી પાનસી મકોડાની હોય, એ સર્વાંગ સોનાથી ભરેલી છે, એમાં ભગવાન આત્મા
સર્વાંગમાં ક્ષેત્ર લીધું, આખું સર્વાંગ અસંગ પ્રદેશનો પિંડ પ્રભુ એ બધામાં જ્ઞાનથી ભરેલો ભગવાન છે. જ્ઞાન સ્વભાવનો સ્વરૂપ એની સ્વરૂપ છે. હા, જ્ઞાન બહારનું આ કેળવણીનો છોકરાઓ ભણેલી એ જ્ઞાન નહીં હો, એ તો બધું અજ્ઞાન છે. આ તો જ્ઞાન એટલે જાણવાના સ્વભાવ સ્વરૂપથી સર્વાંગ ભરેલો એવો આત્મા પૂરો પ્રભુ. હા સમો એવો જ્ઞાન પૂજ આત્મા, શું કરીને આત્મા શુદ્ધ થાય એવો પ્રભુ પોતે છે, પણ હવે શું કરીને શુદ્ધ થાય જો આ કરવાનું આવ્યું, શું કરવું એને શું કરીને શુદ્ધ થાય, કરીને કરવાનું આવ્યું. આત્માના આત્માની નિવેશ પોતાથી પોતાના પ્રવેશ કરીને આપીને જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા એને જ્ઞાનની પર્યાય દ્વારા ત્યાં થાપીને અંદરમાં નિવેશ કરીને થાપીને જે અનાદિથી જ્ઞાનની અવસ્થા વિકારના પરિણામમાં રોકાયેલી છે, એ દુઃખરૂપ છે, એ સંસાર છે, એ પરિભ્રમણના બીજડા છે. એને ટાળવા હોય તો સર્વાંગ જ્ઞાનથી ભરેલો પ્રભુ છે, એમાં પોતાથી પોતાના જ, પોતાથી એટલે એમાં કોઈ રાગ નહીં કે અપેક્ષા નથી, જેને વ્યવહાર રત્ન ત્રયના રાગ નહીં પણ જ્યાં અપેક્ષા નથી, પોતે પોતાથી અંદર પેસીને અંદર જોઈને આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એ જ્ઞાનની પર્યાય દ્વારા પોતામાં થાપીને. અરે આશા બધી આવી, બહારમાં કઈ ધર્મ કઈ મનાયો દુનિયા. હા અહીંયા તો કે છે આત્માના આત્મની નિવેશ. હા ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ નો નૂર નું પૂર પ્રભુ છે, સર્વાંગ જ્ઞાન ને આનંદ થી ભરેલો પદાર્થ છે, અતિન્દ્રિય આનંદ એને પોતામાં પોતે થાપીને. આ એ જ્ઞાનની વર્તમાન દશા ને પૂરણ સર્વાંગ આત્મામાં છે થાપીને. હા એ શુદ્ધ થાય છે, એ રીતે શુદ્ધ થાય છે. કોઈ ક્રિયાકાંડ દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને એવીથી આત્મા શુદ્ધ થતો નથી, કેમ કે એ તો અશુદ્ધ, એ તો પહેલું આવી ગયું, સુનિષ્કંપ છે, અશુદ્ધ પ્રણમથી રહી. ભગવાન આત્મા વસ્તુ જે છે એ પુણ્યપાપના મદિન ભાવથી તો રહિત છે, અને જ્ઞાનના સર્વાંગે જ્ઞાન પૂર્ણથી ભરેલો છે. એમ એટલે નાસ્તિક કરી નાસ્તિક એવા આત્માને આ જ્ઞાનની પર્યાય દ્વારા પોતાથી એટલે જ્ઞાનની દશા દ્વારા પોતામાં થાપવું, અંદર આત્મામાં થાપન કરવું, પ્રવેશ કરવો, આત્મામાં પ્રવેશ કરવો એટલે થાપન કરવું. જ્ઞાનની દશાને પૂર્ણાનંદ સર્વાંગ આત્મામાં એને સ્થિર કરવી. શું કરીને? આમ કરીને. સમજાણું કાંઈ, આત્મા શુદ્ધ થાય, પવિત્ર થાય દશામાં હાલતમાં શું કરીને? કે પોતે સર્વાંગ જ્ઞાન સ્વરૂપથી ભરેલો પ્રભુ
એને જ્ઞાનની દશા દ્વારા જ્ઞાનમાં સ્થાપન કરવું, એનાથી શુદ્ધ થાય. બરાબર સમજાય છે? કઈ ત્યારે તેને ધર્મ થાય, ત્યારે તેનું અકલ્યાણ ટળે ને કલ્યાણ થાય. બરાબર. હા હા હા. આમ છે કે આત્માનુભવ પરગર્ભની સહાય રહી છે. જો શું કે છે, ભગવાન ચૈતન્ય સ્વરૂપ અને અતિન્દ્રિય આનંદ થી સર્વાંગ આત્મા ભરેલો ભગવાન પૂર્ણ સંકપદી છે. જેમ સાકરમાં વિષાદ થી ભરેલું સાકર છે, એમ ભગવાન જ્ઞાન ને આનંદ થી ભરેલો આત્મા છે. એને અંતર અનુભવ કરવા માટે કોઈ પરદર્મ ના સહાય ની જરૂર નથી. હા, એને વિતરાગ ની વાણી પણ સહાય કરે એમ નથી. બરાબર. દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા પણ એને સહાય કરે એમ નથી. પરદ્રવ ની સહાય રહી છે. સ્વદ્રવ ના સ્થાપન થી સ્વદ્રવ ની સહાય છે, એને પરદ્રવ ના સહાય થી રહી છે. શું આવો ધર્મ છે ભાઈ! એ 84 ના લાગ કરીને, અવતાર કરીને, એક એક અવતાર ના અનંત જન્મ મરણ કર્યા છે, ભૂલી ગયો છે ને? હા હા. ગાણી માં જેમ તલને પીલે એમ અનંત વાર પશુ નારકી, આ જીવતા ઉંદર ને ખાય, જીવતા ઉંદર ને અગ્નિમાં પકાવે, એમાં પૂતિ હતો એ ઉંદર માં જીવ પૂત્યા. સર્વાંગ જ્ઞાન થી ભરેલો પ્રભુ પણ એની દ્રષ્ટિ ત્યાં નહી. એની દ્રષ્ટિ આ શરીર હું, રાજ હું, પણ હું જે એના મૂળ સ્વરૂપમાં ટિકાલમાં નથી, એવી વર્તમાન કૃત્રિમ શરીર વાણી મન પુનપાપના ભાવ એમાં પોતાનું માનીને 84 અવતરીને પરિભ્રમણ કર્યું છે. એ પરિભ્રમણ 84 લાખ યોની યોના સડક ઉપર ખટારા હાલે છે. જે ઉંદર ને નોવામાં આમ તદ્દન કચરા ગયા છે. એવા અવતાર પણ અનંત કાળમાં અવતાર કરતો કરતો ભાવ કરતો કરતો ભમી રહ્યો છે. હા હા હા. એવા અવતાર પણ અનંત કયા છે ભૂલી જાય મારો. દરેક જ્ઞાન માણસ થયો અને કઈક બહારની અનુકૂળતા મા બાપ સાથે કુટુંબની પૈસા તો કઈ થયા થોડું ત્યાં થઈ ગયા જણા. ઓહો, જે એમાં નથી એને પોતાનું માની અને વિસ્મય થી ત્યાં પડ્યો છે. પણ વિસ્મયકારી ચીજ તો ભગવાન આનંદ નો કંદ અંદર છે. હા હા. એ ચીજ આત્માનુભવ, એનો જે અનુભવ કરવો એટલે એક શુદ્ધ ચૈતન આનંદ, એને અનુસરીને નિર્મળ આનંદની દશાનું વેદન કરવું, એ આત્માનો ભાવ એ પરદેવની સહાય હોય છે. સમજાણું કાય? હા હા. જ્યાં દયાદાનના વિકલ્પની પહોંચ નથી, પહોંચતા નથી. હા હા. એને પોંચ મળે એવું નથી કે ભાઈ એનાથી મળશે. હા હા. સમજાણું કાય?
એ તો પોતે પોતાના દ્રવ્ય સ્વભાવ ને અનુભવતા પરદ્રવ્યના સહાયની એને બિલકુલ જરૂર નથી. ત્રણલોકના નાથ તીર્થંકરની પણ આત્મા ભગવાન પૂર્ણથી ભરેલો જ્ઞાન ને આનંદ એના અનુભવવા માટે પરદ્રવ્યની કોઈ સહાયની જરૂર નથી. આ તો હોય એમ કે પરદ્રવ્યથી આત્મામાં થાય ને. હવે આ પંડિતો કેટલાક આમ કે છે, કેટલાક બધાને. હા તો એ રીતે ગાથા કળશ 12મો પૂરો થયો અને કળશ 13 નો કેટલો ભાગ આપણે કર્યો છે, શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.